मित्रों आ वीडियो में आपने सीधी लीटी अने वळांकनी मदद थी कया कया आकार बने छे ते जानीशुं। नमस्ते बिंगू, केम छे? खूब ज मजामां छूं। શું કર્યું આટલા દિવસ? મેં સીધી લીટી અને વળાંકથી જુદા જુદા આકાર દોરીને તેમાં રંગ પૂર્યા। શું વાત છે, બતાવ। જો આ ચાર એક સરખા માપવાળી સીધી લીટીઓની મદદથી ચોરસ બનાવ્યો છે। આ લંબચોરસ પણ સીધી ચાર લીટીઓથી જ બનેલો છે? હા, પણ આમાં સામસામેની લીટીઓ સરખા માપની છે। હા, આ તો વિચાર્યું જ ન હતું મેં। જો આ ત્રિકોણ ત્રણ સીધી લીટીઓથી બનેલો છે। હા, અને આ વર્તુળ વળાંકથી બનાવ્યો છે। તે વળાંક દ્વારા બીજો કયો આકાર બનાવ્યો? આ ઈંડાકાર। અરે હા, ઈંડાકાર પણ વળાંકથી જ બને છે। સાચું કહ્યું, અને પંચકોણ, ષટકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, તારા અને સરવાળાનો આકાર પણ સીધી લીટીઓથી જ બને છે। હા, સીધી રેખાઓથી તો ઘણા આકાર બનાવી શકીએ છીએ, પણ વળાંક દ્વારા વર્તુળાકાર, ઈંડાકાર અને દિલ આકાર જ બનાવી શકાય છે। અરે એવું નથી, વળાંકથી આ આકારો સિવાય બીજા પણ ઘણા બધા આકાર બનાવી શકીએ છીએ। હા, અને સીધી લીટીઓથી ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ, ષટકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, તારો, સરવાળાનો આકાર બનાવી શકીએ છીએ। આ આકારોની મદદથી આપણે ઘણા બધા ચિત્રો ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ। હા, આ સીધી લીટીઓ અને વળાંક ખૂબ જ રસપ્રદ છે। સીધી લીટીઓ અને વળાંકનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ પણ બનાવી શકાય છે। મિત્રો આ વિડિયો દ્વારા આપણે સીધી લીટી અને વળાંક દ્વારા બનતા આકાર, વસ્તુઓ અને ચિત્રોને સમજ્યા। આગળના વિડિયોમાં સીધી લીટીઓ અને વળાંકને સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જાણીશું।